ગુડ મોર્નિંગ જેના જો આજના દિવસની વાત કરીએ તો ગઈકાલે ફરી એક વખત આપણને ઓલમોસ્ટ પોણા નવસો પોઈન્ટના ઘટાડા સાથે જ અમેરિકન માર્કેટ્સ બંધ થતા દેખાયા છે અને એની ઇમ્પેક્ટ આપણે જોઈએ તો ઓવરઓલ એશિયન અને આપણા માર્કેટ્સ ઉપર આવતી જોવા મળવાની જ છે એસજીએક્સ ઉપરથી અત્યારે ઓલરેડી આપણે એક નેગેટિવ સંકેતો જોઈ રહ્યા છે પણ હવે આજના દિવસની અંદર બજાર જોઈશું તો આપણને અહીંયા એક થોડુંક વેઇટ એન્ડ વોચ કરતું દેખાશે છે કારણ કે એટલા માટે વેઇટ એન્ડ વોચ કારણ કે જે બુધવાર એટલે કે આવતીકાલના દિવસે આપણે જોઈશું કે જે યુએસ ફેટ તરફથી અહીંયા વ્યાજદરમાં વૃદ્ધિ માટે કેવી રીતના આંકડો આવતો દેખાય છે પચાસ બેસ પોઈન્ટ કે પંચોતેર બેસ પોઈન્ટ સુધીનો વધારો થાય છે એના ઉપર ખાસ માર્કેટનું ફોકસ બનતું દેખાય છે તો ત્યાં સુધી બજાર કદાચ આપણને વધારે ઘટતા નહીં દેખાઈ શકે સામે એક વસ્તુ એ પણ છે કે બજારની અંદર અહીંયા ઉપરની તરફ જવા માટે એના પણ કોઈ કારણ નથી એટલે ઇનકેસ જો આજના દિવસની અંદર આપણે જોઈશું તો બજાર આપણને એક નાની રેન્જની અંદર કારોબાર કરતા દેખાશે વધારે કોઈ મોટા એક્શન નથી દેખાઈ રહ્યા હવે આ વસ્તુને આપણે જોઈએ તો અત્યારે ઓપ્શન ડેટા પણ એ જ રીતના સજેસ્ટ કરતા દેખાઈ રહ્યા છે તમે નિફ્ટીના ફ્રન્ટ ઉપર પહેલાં વાત કરો તો તમને ક્લિયરલી દેખાશે કે અહીંયા પંદર હજાર સોળ હજારના સ્તર ઉપર આપણને હાયસ્ટ એક ઓપન ઇન્ટરેસ્ટ ગોલ રાઇટર્સે બિલ્ટઅપ કરતા દેખાયા છે લગભગ સાઠ લાખ જેસના પોઝિશન છે એ તમને સોળ હજારના સ્તર ઉપર બનતા દેખાશે નીચેની તરફ તમે વાત કરો તો પંદર હજાર પાંચસોનું સ્તર એવું છે કે જ્યાં આપણને કુલ છેતાલીસ લાખ ત્રીસ હજાર જેટલી પોઝિશન્સ આપણને બનતી દેખાય છે તો હવે એક મોટી રેન્જ અહીંયા જુઓ તમે તો સોળ હજાર અને પંદર હજાર પાંચસો વચ્ચેની દે છે હવે એની વચ્ચેના લેવલ્સ તમારે જો વોચ આઉટ કરવા હોય તો એ બનતા દેખાઈ રહ્યા છે કે જે ગઈકાલના ટ્રેડિંગ સેશનની અંદર આપણે જે પ્રમાણે પંદર સાતસોની આસપાસથી અટકતા દેખાયા હતા આજના દિવસમાં જો આપણે એ લેવલના હોલ્ડ કરીએ છીએ તો ત્યાં આપણને લગભગ તેત્રીસ લાખ જેટલા પુટ રાઇટર્સના પોઝિશન છે તો એ આપણને થોડોક આજે સપોર્ટ આપતા દેખાશે પણ સામે ઉપરની તરફ જો તમે કે પંદર નવસો અને પંદર આઠસોના સ્તર ઉપર પણ આપણને કોલ રાઇટર્સ તરફથી એક હેવીલી શોર્ટ પોઝિશન બનાવવામાં આવી છે તો એને લઈને આપણે જોઈશું કે આ એક નાની રેન્જની વચ્ચે આઈધર સાઇડ જ્યાં આપણે બ્રેકઆઉટ આપીશું એ તરફના આપણને બીજા પચાસથી સો પોઈન્ટ દેખાશે જો આપણે આપણે નીચે જઈશું તો છસો તરફ આગળ વધીશું અને જો આપણે ઉપર જઈશું તો પછી આપણે તરફના માટે જોવા મળી શકે છે પણ નેટ નેટ આપણે બંને રેન્જના કઈ તરફના બ્રેક ઉપર બ્રેકઆઉટ ઉપર જઈએ છીએ એના ઉપર વોચ આઉટ કરવાનું રહેશે હવે તમે એક વખત એફઆઈએસના આંકડાને પણ અહીંયા સાથે સાથે વોચ આઉટ કરો તો એના ઉપરથી થોડી વધારે ક્લેરિટી આવતી દેખાશે આજે આપણે રેન્જ બાઉન્ડ કારોબારની આજના દિવસની વાત કરી રહ્યા છે તમે જો કે એફઆઈએસ તરફથી આપણને એકતાલીસો કરોડ રૂપિયાની વેચવાની કેશ માર્કેટમાં છે પણ સામે તમે જોશો તો ફ્યુચર્સ એટલે કે એફએન્ડ ના ફ્રન્ટ ઉપર આપણને પોઝિશન એટલા મોટા આપણને એગ્રેસિવલી શોર્ટ બનતા નથી દેખાઈ રહ્યા કારણ કે ઓલરેડી આપણે ગઈકાલે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે શુક્રવાર સુધીની પોઝિશન જોઈએ તો આપણને ઓલમોસ્ટ ટ્વેન્ટી વન સુધીની જ લોંગ પોઝિશન આપણને એફઆઈસ તરફથી દેખાઈ રહી હતી તો અહીંયા ફર્ધર વધારે એમની પાસે વેચવા માટેની જગ્યા ઓછી છે તો એના કારણે આપણે જોયો તો તમે અહીંયા આપણને સત્તરસો કરોડ રૂપિયાની ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર વેચવાલી આવતી જોવા મળી છે સ્ટોક ફ્યુચર્સના તમે ફ્રન્ટ ઉપર જોવો તો ત્યાં અઢારસો કરોડ રૂપિયાની વેચવાલી છે અને ઓપ્શનના ફ્રન્ટ ઉપર એમની પોઝિશન જે છે તેમને ફક્ત આઠસો કરોડ રૂપિયાની વેચવાળીની છે તો એગ્રેસન્ટ જે છે એ આપણને હજુ પણ કેશ માર્કેટના ફ્રન્ટ ઉપર દેખાઈ રહ્યું છે એફએન્ડના ફ્રન્ટ ઉપર આપણે જોઈશું તો હજુ આપણને એટલું મોટું એગ્રેસિવ સ્ટેપ નથી દેખાયું કારણ કે ઓલરેડી પોઝિશન વધારે અહીંયા શોર્ટ છે હવે એની સાથે તમે એક વખત એ સિનારીઓને પણ વોચઆઉટ કરો છો કે જે આપણે હમણાં જ વાત કરી કે જે રેન્જ બાઉન્ડ કારોબાર માટેની વાત કરી રહ્યા છે તો બંને તરફના રેન્જને તમે જુઓ તો એ આપણને એક સાઇન ક્લિયરલી અહીંયા આપણને બનતી દેખાઈ રહી છે કે જ્યાં સુધી આપણે હવે અહીંયા ઉપર કે નીચેની તરફના લેવલ્સને પ્લે કરતા નથી દેખાતા ત્યાં સુધી બજાર એક રેન્જને બહાર નીકળતું નહીં દેખાઈ શકે ભલે ગ્લોબલ માર્કેટ્સમાંથી આપણે મેક્રોડેટા નેગેટિવ સાઇડ ઉપર જોઈ રહ્યા છે ઇવન ઇક્વિટી માર્કેટ્સના ફ્રન્ટ ઉપરના પણ ડેટા નેગેટિવ છે પણ થોડુંક માર્કેટ અહીંયા પોઝ લેશે એવું દેખાઈ રહ્યું છે કારણ કે એ વન વે આપણે માર્કેટની અંદર ક્યારેય મૂવ જોતા નથી તો આપણે જોઈએ તો ઓલરેડી આપણે ત્રણ ચાર દિવસથી જે પ્રમાણે સેલ ઓફમાં દેખાઈ રહ્યા હતા તો અહીંયા આપણે થોડીક વેઇટ એન્ડ વોચ કરશું આજે એ પ્રકારનો સિનારીઓ નિફ્ટીમાં દેખાઈ રહ્યો છે હવે ઇન્ટરેસ્ટિંગ ડેટા તમને બનતા દેખાઈ રહ્યા છે એ બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર છે કારણ કે તમે જુઓ કે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણને કોલની અંદર એક લોંગ પોઝિશન આવતી દેખાય છે પૂટની અંદર પણ તેમના તરફથી એક લોંગ પોઝિશન છે પણ એની સામે જુઓ તમે કે પૂટ શોર્ટની પોઝિશન વધારે આપણને બનતી દેખાઈ રહી છે તો જ્યાં એફઆઈએસ જેવા મોટા જે ટ્રેડર્સ છે મોટા ઇન્વેસ્ટર છે એમના તરફથી પોઝિશન જે છે એ બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણને થોડીક એક વધારે નિફ્ટી કરતાં પોઝિટિવ સાઈડ ઉપરની દેખાઈ રહી છે કોલ શોર્ટ કર્યા છે અને કોલ લોંગ પણ કર્યા છે પણ રેશિયો તમે જુઓ તો લોંગ સાઈડ ઉપરનો વધારે છે અને બીજી તરફ તમે પૂટની અંદર પણ લોંગ અને પૂટની અંદર પણ શોર્ટના ડેટા જે છે આપણી સમક્ષ આવી રહ્યા છે પણ એમાં પણ તમે જુઓ કે પૂટની અંદર શોર્ટની પોઝિશન વધારે છે અને લોંગની પોઝિશન ઓછી એનો મતલબ કે અહીંયા બેંક નિફ્ટીના અહીંયા તેઓ અટકતી જોઈ રહ્યા છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે જે આ પહેલાંનો આપણને જે મે મહિનાની અંદરનો જે લો બનતો દેખાયો હતો એ નિફ્ટીએ બ્રેક કર્યો હતો બેંક નિફ્ટીએ તેત્રીસ હજારના લેવલનો હોલ્ડ કરી અને એ લેવલને બ્રેક નહોતા કર્યા તો હવે ડેટા અહીંયા જો તેત્રીસ હજારના કોલ બુટ રાઇટર્સ છે એમના તરફથી લગભગ પંદર લાખ જેટલા પોઝિશન એડ ઓન કરતા દેખાયા છે બત્રીસ પાંચસો ઉપર અગિયાર લાખ પોઝિશન એડ ઓન થતી જોવા મળી છે હવે ઉપરની તરફના લેવલ્સની વાત કરીએ તો તેત્રીસ પાંચસોનું લેવલ આપણને એક વખત ક્રોસ થાય તો ત્યાંથી આપણે તેત્રીસ આઠસો સુધીની એક જગ્યા જોઈ રહ્યા છે પણ ચોત્રીસ હજારને પાર જાય એવી સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે કારણ કે ત્યાં આપણે જુઓ તો લગભગ તમને એડિશન થતું દેખાયું છે સોળ લાખ પોઝિશનનું અને નવું ફ્રેશ એડિશન તમે એમાં જુઓ તો એ આપણને ચૌદ લાખ પોઝિશન્સનું થતું દેખાશે તો હવે પાંત્રીસ ચોત્રીસ હજારનું સ્તર છે એ આપણને પાર કરવા ઘણા મુશ્કેલ દેખાઈ હશે જેમ આપણે પાંત્રીસ હજારથી છત્રીસ હજારની રેન્જમાં આપણે સારો એવો સમય વિતાવ્યો હતો બેંક નિફ્ટીએ એ પ્રકારનો સિનારીઓ અત્યારે દેખાઈ રહ્યો છે કે આપણે તેત્રીસ હજારથી ચોત્રીસ હજાર વચ્ચેની રેન્જમાં આપણે હવે અહીંયા કારોબાર કરતા દેખાઈ શકીશું તો આ એક ક્લિયરિટી આપણી સામે આવતી દેખાઈ રહી છે કે આજનો દિવસ થોડોક આપણને રિલેક્સેશન અત્યારે એટલું દેખાઈ રહ્યું છે ગ્લોબલ માર્કેટના ફ્રન્ટ ઉપરની વેચવાલી છે પણ ફ્યુચર્સ થોડાક આપણને સુધરતા દેખાઈ રહ્યા છે અને એના ડેટા આપણા જે છે એ આપણને એવું સજેસ્ટ કરી રહ્યા છે કે આજનો દિવસ આપણે એક રેન્જ બાઉન્ડ ટ્રેન્ડની અંદર પૂરો કરતા દેખાઈશું સામે આપણા પણ જે સીપીઆઈ ઇન્ફ્લેશનના આંકડા આવતા દેખાઈ રહ્યા છે એના તરફથી પણ કોઈ એટલી મોટી નિરાશા નથી તો એને પણ માર્કેટ આજે પ્રાઇઝિન્ટ કરતું જોવા મળશે જી જી